સમય એવો છે કે અત્યારે લોકોને બધું જ જોઈએ છે, એ પછી કોઈ ધન હોય, વ્યક્તિ હોય કે પછી તંદુરસ્ત જીવન હોય. અને તંદુરસ્ત જીવન આજકાલના સમયની ખૂબ મોટી જરૂરિયાત અને ખૂબ મોટી માંગણી બની ગઈ છે આ કોરોના કાળમાં. તો આ બધા સાથે કેવી રીતે લડવું, કઈ રીતે આ બધાને મેળવવા, કઈ રીતે એને અચીવ કરવા, એ વિશે આજે વાત કરવા જઈ રહી છું. હેલો રીડર્સ, હું ધ્રુવી તમારું બધાનું મારી ચેનલ પર સ્વાગત કરું છું. અને આજે એક સરસ મજાની બુકનું રિવ્યૂ કરવાની છું. આમ રિવ્યૂ કરતાં પણ કહી શકાય કે એ બુકની ચર્ચા તમારી સાથે કરવાની છું, કારણ કે આટલી ફેમસ બુક છે, આટલી સરસ બુક છે, તો આના વિશે રિવ્યૂ તો ના કરી શકાય પણ આની વિશે ચર્ચા જરૂર કરી શકાય. એક એવા નિયમ વિશેની ચર્ચા કે જે આજ સુધી બધા પાસે હતું, બધા એના વિશે જાણે છે પણ કેટલાક લોકો સુધી આ નિયમ નથી પહોંચી શક્યું, એ નિયમ વિશે આજે હું તમારી સાથે ચર્ચા કરવા જઈ રહી છું. તો ચાલો શરૂ કરીએ આજનું બુક રિવ્યૂ. જે બુકની આજે તમારી સાથે ચર્ચા કરવાની છું એ બુકનું નામ છે રહસ્ય, અને ઇંગ્લિશમાં બુકનું નામ છે ધ સિક્રેટ, અને આના લેખક છે રોન્ડા બર્ન. આમ ટૂંકમાં તો મને આ બુક વિશે જણાવું તો રોન્ડા બર્ન આના જે લેખિકા છે એમના જીવનમાં ખૂબ બધી પરિસ્થિતિ બગડી ગઈ હતી, ખૂબ બધા પ્રોબ્લેમ્સ આવી ગયા હતા. અને એ સમયે એમના દીકરીએ એમને એક બુક આપી અને એ બુકમાં ઘણા બધા એવા રહસ્યો હતા, ઘણી બધી એવી વસ્તુઓ હતી, જાણવા જેવી બાબતો હતી, જેને વાંચીને રોન્ડા બર્ને એવું લાગ્યું કે આમાં કશું એવું છે કે જે હું મારા જીવનમાં અપ્લાય કરી શકું, અને અમારા જીવનમાં અપ્લાય કર્યા બાદ એવા કેટલાક લોકો છે જેને આ બધી બાબતો વિશે ખબર નથી, એમના જીવનમાં પણ આ બધી વસ્તુઓ, આ બધી બાબતો છે કે આ બધા વિચારો છે એ અપ્લાય થઈ શકે. માટે એમણે આખી બુક વાંચી અને કેટલાક એવા શિક્ષકોને લઈ, કેટલાક એવા જે અનુભવી લોકો હતા એમને લઈ અને આ બુક, અને આ બુક ઉપર જે ફિલ્મ બની છે એને સાર્થક કરવાની શરૂઆત કરી. કોન્ટેન્ટની વાત કરું તો બુકમાં એક લો બતાવવામાં આવેલો છે, એક પ્રકારનો નિયમ સમજાવવામાં આવેલો છે, જે નિયમનું નામ છે આકર્ષણનો નિયમ, ધ લો ઓફ અટ્રેક્શન. આકર્ષણ એક એવી વસ્તુ છે, એક એવી બાબત છે જે દરેક વ્યક્તિ પાસે હોય છે. એવું કહેવામાં આવે છે કે તમે જે મનમાં વિચારો એ ઘટના તમારી સાથે ઘટે છે, એ પછી હકારાત્મક પણ હોય અને નકારાત્મક પણ હોય. બ્રહ્માંડને એ વાતની ખબર નથી કે તમે નકારાત્મક વાત વિચારી છે કે હકારાત્મક વિચારી છે, પણ બ્રહ્માંડ જે તમે વિચારો છો એ વાતને સત્ય કરવા તરફ આગળ વધે છે. જેવી રીતે પેલો અલાદીનનો જીન હતો અને તેને એમ કહેતા, અલાદીન જ્યારે એમ કે મારી આ વિશ છે તું પૂરી કરે, ને એમ કે જે કે હુકુમ મેં રાખા, અને વાત જ્યારે એને વિશ મળે અને પછી એમ કે જૈસા આપ કહે વૈસા મેં કરૂંગા, અને ત્યારબાદ એ બધું તેની વિશ પૂરી કરે છે. એવી જ રીતના બ્રહ્માંડનું કામ છે. આમાં પણ આ ઉદાહરણ આપેલું છે બુકમાં. એવી જ રીતના બ્રહ્માંડનું કામ છે કે તમે જે માગો એ તમને મળે. પુસ્તકની શરૂઆતમાંથી જ રોન્ડા બર્નનું એક આખો લેખ છે, પોતે લખેલો છે, એ સમજાવે છે આપણને કે લો ઓફ અટ્રેક્શન છે આવી રીતે કામ કરે છે. અને ત્યારબાદ કેટલાક એવા લેખકો છે, કેટલાક એવા મનોચિકિત્સકો છે, પ્રોફેસર્સ છે, અને કેટલાક શિક્ષકો છે જેમને સાચે પોતાની જીવનમાં લો ઓફ અટ્રેક્શનનો અનુભવ થયો છે, એ લોકો પોતાનો અનુભવ સંભળાવે છે અને એના ઉપર પોતાનું કેટલું ચિંતન છે એ રજૂ કરે છે. તો બેઝિકલી એક લો ઓફ અટ્રેક્શન ઉપર જ આખી બુક લખવામાં આવી છે, અને એમાં અલગ અલગ પ્રકારની બાબતો છે, અલગ અલગ પ્રકારના જે વિષયો છે એ વિષયોને સાંકળીને એના ઉપર જે આકર્ષણનો નિયમ છે કઈ રીતે કામ કરે છે એ એમાં સમજાવવામાં આવ્યું છે. હવે આ આકર્ષણના નિયમને લગતા જે જે વિષયોમાં સાંકળવામાં આવ્યા છે એ વિષયોમાં ધનનું મહત્ત્વ છે, અથવા તો ધનનું રહસ્ય છે, સંબંધોનું રહસ્ય છે, વ્યક્તિઓનું રહસ્ય છે, અને તંદુરસ્તીનું રહસ્ય છે. આવા કેટલીક પ્રકારના વિષયોને આમાં આવરી લેવામાં આવ્યા છે, અને આના ઉપરથી તમે કઈ રીતે તમારા આકર્ષણનો નિયમ એના ઉપર કાર્યરત કરી અને એને તમે અચીવ કરી શકો છો. ઘણા એવા લોકો પણ છે જે આ વસ્તુને પોતાના જીવનમાં અનુભવી ચૂક્યા છે. તમને જો ખબર હોય, જો તમે યુટ્યુબ પર મોસ્ટલી સેન નામના જે એક યુટ્યુબ ચેનલ છે, પ્રાજક્તા કોરી જેને ચલાવે છે, એને તમે જો ઓળખતા અથવા તો જોતા હોય, એણે એકવાર આ એક લો ઓફ અટ્રેક્શનનું પોતે અનુભવ કરેલો. એ પણ ખૂબ સારા રીડર છે અને ખૂબ વાંચે છે. તો એણે મેં જ્યારે જોયું હતું એમનો એક વિડીયો, ત્યારે એમણે પણ એક આ એક જે અનુભવ છે એ કહેલો છે. માટે એમ સાવ પણ ન કહી શકે કે આ અનુભવ ખોટો છે. હા, એક સમયે બુક થોડીક બોરિંગ બની જાય છે, એવું લાગે છે કે હવે વાંચવાની નથી ગમતી, પણ એવું થાય છે કે તમે જો ઘણીવાર કોઈ બુક એવી હોય છે કે તમે શરૂઆતમાં એને વાંચો તો તમને મજા ના આવે, પણ જેમ જેમ ઊંડા ઉતરતા જાઓ તો તમને ગમે.
ઘણા એવા લોકો છે જે બે માત્ર બે પાના વાંચીને બંધ કરી દે છે બુક વાંચવાની, પણ એ જ પ્રોબ્લેમ છે કે માત્ર બે પાના વાંચીને બુક ના બંધ કરો. એટલીસ્ટ તમે 10 પાના વાંચો, 15 પાના વાંચો, પછી તમે વિચારી શકો કે બુક બંધ કરવી છે કે નહીં. પણ આ બુક એવી છે જે થોડીક બોરિંગ લાગે છે, પણ આગળ જતાં આમાંથી શીખવાનું પણ ઘણું છે. તો આઈ હોપ કે તમને આ બુક રિવ્યૂમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે, અને જો તમને ઈચ્છા થાય આ બુક ખરીદવાની તો પ્લીઝ બુક ખરીદજો અને વાંચજો, કારણ કે આમાંથી ઘણું બધું શીખવાનું છે. સો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ પડ્યો હશે, મારું બુક રિવ્યૂ છે જે પસંદ પડ્યો હશે. તો જો તમને રિવ્યૂઝ, બુક રિવ્યૂઝ તમને ગમતા હોય, આવા વિડીયોઝ તમને જોવા ગમતા હોય, જાણવું વધારે ગમતું હોય, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો, જેના લીધે તમને જ્યારે હું વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને એમની જાણ થતી રહે, અને તમારા કેટલા ફ્રેન્ડ્સ અથવા તો ફેમિલી મેમ્બર્સ જેમને વાંચનનો શોખ હોય એમની સાથે પણ મારા જે વિડીયોઝ છે એ શેર કરજો, જેથી આ ચેનલ થોડી ગ્રો અપ થાય અને લોકોમાં ગુજરાતી પુસ્તકો અથવા તો ગુજરાતી ભાષામાં જે પુસ્તકો આવે છે એ વાંચવાનું થોડુંક વધે અને લોકો વાંચન તરફ પ્રેરાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો, અને હું જલ્દીથી એક નવો વિડીયો લઈને આવીશ. ત્યાં સુધી પ્લીઝ સ્ટે ટ્યુન્ડ.